નમસ્તે મિત્રો, આ મહિને ફ્રી અનાજ એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તમને જે અનાજ મળવાનું છે, ડબલ અનાજ મળવાનું છે, તે ક્યારે મળશે તેવો પ્રશ્ન ઘણા બધા મિત્રોનો હતો. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી, તેના આધારે આ વિડીયો બનાવી છે કે ઓગસ્ટ મહિનાની અંદર તમને જે અનાજ વિતરણનો લાભ મળશે તે ક્યારે મળશે. મિત્રો, ઓગસ્ટ મહિનાની અંદર પણ તમને ડબલ અનાજ મળશે, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા અનાજ મળશે. સાથે સાથે તમને જે જુલાઈમાં મળ્યું છે તેથી પ્લસની અંદર જોઈએ તો 1 કિલો ખાંડ આપવામાં આવશે, 2 કિલો ચણા આપવામાં આવશે અને તમને સાથે સાથે કપાસિયા તેલ પણ આપવામાં આવશે. આ તમામ વસ્તુની માહિતી તમને આજના વિડીયોમાં આપીશું. ખાસ મિત્રો, વિડીયો મહત્વનો છે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરી પહેલાં વિનંતી છે, આ ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને લાઇક શેર જરૂર કરજો. તો ચાલો મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરી. હવે આ મહિને ડબલ અનાજ મળશે તેની વાત કરી તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઓગસ્ટ મહિનામાં મફત અનાજ આપવામાં આવશે. આપને ખબર છે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જુલાઈથી લઈ નવેમ્બર સુધી એટલે કે 5 મહિના વધુ મફત અનાજ આપવામાં આવશે તેની જાહેરાત કરી હતી. એટલે કે ઓગસ્ટ મહિનામાં તમને મફત અનાજ પણ મળશે. રાજ્ય સરકાર દ્વારા પણ ઓગસ્ટ મહિનામાં રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવવાનું છે. જેવી રીતે જુલાઈની અંદર વિતરણ થયું હતું તેવી જ રીતે ઓગસ્ટ મહિનાની અંદર પણ રાજ્ય સરકાર દ્વારા રાહત ભાવે અનાજ વિતરણ થશે. રાજ્ય સરકાર દ્વારા જે અનાજ વિતરણ કરવામાં આવવાનું છે તે તહેવાર પહેલાં વિતરણ કરી દેવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. આપણે ખબર છે, 7મ-8મનો તહેવાર આવે છે, તેના અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તહેવાર પહેલાં રાજ્ય સરકારનું જે અનાજ વિતરણ છે તે કરી દેવામાં આવે, જેથી જે સામાન્ય પરિવાર છે, ગરીબ પરિવાર છે, તેને તહેવારની અંદર મોટો ફાયદો થાય. પરિણામે રાજ્ય સરકાર દ્વારા જે અનાજ મળવાનું છે તે ટૂંકમાં અઠવાડિયાની અંદર દરેક લાભાર્થીને મળી જશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે અનાજ મળશે તેની સાથે તમને 1 કિલો કપાસિયા તેલ પણ આપવામાં આવશે અને 1 કિલો ખાંડ છે તે પણ આપવામાં આવશે. કેમ કે તહેવાર આવે છે, તેના અનુલક્ષીને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી સામાન્ય પરિવાર છે તે પણ તેમનો તહેવાર છે તે સારી રીતે ઉજવી શકે. તેના અનુલક્ષીને 1 કિલો કપાસિયા તેલ પણ મળશે અને 1 કિલો ખાંડ છે તે પણ આપવામાં આવશે. હવે સરકારના પરિપત્ર મુજબ જોઈએ તો જે કપાસિયા તેલ છે તે તમને ફ્રી ઓફ નહીં મળે, તેના બદલે તમારે 50 રૂપિયા છે તે આપવા પડશે. સાથે સાથે ખાંડ પણ તમને કેટલામાં મળશે તેની કાંઈ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ કપાસિયા તેલનું પાઉચ છે તે તમને 50 રૂપિયાના દરે આપવામાં આવશે. જે રાજ્ય સરકારનું અનાજ વિતરણ થશે તેની સાથે જ આ વિતરણ કરવામાં આવશે. હવે એ જોઈએ તો તમને કઈ રીતે લાભ મળશે, તો અહીંયા તમે જોઈ શકો છો, ઘઉં છે તે કાર્ડ દીઠ 25 કિલો મળશે, 2 રૂપિયા કિલોના ભાવે મળશે. ચોખા છે તે 10 કિલો 3 રૂપિયાના ભાવે. જે AAY કાર્ડ ધારક છે તેને, જે અગ્રતા ધરાવતા કુટુંબ છે તેને વ્યક્તિ દીઠ મળશે, તેને કાર્ડ દીઠ નહીં મળે. કાર્ડની અંદર જેટલા સભ્યના નામ હશે તેના દીઠ મળશે, 2 રૂપિયા લેખે મળશે. ચોખા છે તે 1.5 કિલો મળશે, 3 રૂપિયા લેખે. એટલે આ રીતે રાજ્ય સરકાર દ્વારા જે અનાજ વિતરણ કરવામાં આવવાનું છે તે કરવામાં આવશે. AAY કુટુંબ ધારક છે તેમને કાર્ડ દીઠ ટૂંકમાં મળશે અને અગ્રતા ધરાવતા કુટુંબ છે તેમને વ્યક્તિ દીઠ મળશે, કાર્ડમાં નામ હશે તે મુજબ. અને 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો છે તે ચોખા મળશે. હવે આ મુજબનું વિતરણ છે તે રાજ્યની 17,000 જેટલી સસ્તા અનાજ દુકાનમાંથી કોઈ પણ દુકાનેથી તમે આ અનાજનો લાભ લઈ શકશો. એટલે કે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ 17,000 જેટલી દુકાન છે તેમાંથી કોઈ પણ તમારી નજીકની દુકાન હશે ત્યાંથી આ અનાજનો જથ્થો છે તે તમે મેળવી શકશો. અને ખાસ એ જે આપણે અગાઉ જોયું હતું તે કપાસિયા તેલનું વિતરણ છે, તે કપાસિયા તેલ છે તે ફક્ત રાજ્યના BPL પરિવાર છે તેમને જ મળશે, દરેકને નહીં મળે. BPL પરિવાર છે તેમને જ આ લાભ મળશે. હવે કેન્દ્ર સરકાર દ્વારા જે અનાજ વિતરણ થવાનું છે તે રાજ્યના NFSA કાર્ડ ધારક જે 65.48 લાખ છે તેની જનસંખ્યા જોઈએ તો 321.19 લાખ છે, તેમને ઘઉં છે તે વ્યક્તિ દીઠ 3.5 કિલો, ચોખા છે તે વ્યક્તિ દીઠ 1.5 કિલો મળશે અને ચણા છે તે કુટુંબ દીઠ 1 કિલો મળશે.
અને વિના મૂલ્યે મળશે. જે નોન એનએફએસએ બીપીએલ કાર્ડ છે 3.25 લાખ તેમને પણ આ લાભ મળશે. એટલે કુલ જોઈએ તો જે રેશન કાર્ડ છે ગુજરાતની અંદર તે 68.73 લાખ છે તેમને લાભ મળશે. જનસંખ્યા જોઈએ તો 335.53 લાખ એટલે બહુ જ વિશાળ જનસંખ્યાની અંદર આ લાભ મળશે. તે રેશન કાર્ડમાં જેટલા નામ હશે તે નામ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને ચણા છે તે મિત્રો તમને 2 કિલો મળશે. કારણ કે જુલાઈ મહિનાની અંદર પણ ચણાનું વિતરણ કરવામાં આવ્યું નથી એટલે જુલાઈ મહિનાના ભાગના ચણા અને ઓગસ્ટ મહિનાના ભાગના ચણા એટલે 2 કિલો ચણા મળશે. આ છે તે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે અને આ વિતરણ છે તે 15મી ઓગસ્ટ પછી કરવામાં આવશે. તો મિત્રો, જે અનાજ વિતરણને લઈને મહત્વની માહિતી મળી રહી હતી તે તમને આપી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનું અનાજ વિતરણ ક્યારે થશે, તમને કેટલું કેટલું અનાજ મળશે, સાથે સાથે કપાસિયા તેલ, ખાંડ અને ચણા છે તે કેવી રીતે મળશે તે તમામ માહિતી તમને આપી છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.